गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चलो प्रकरण 19 बीज कहे छे खेडूतनी वार्ता, तो एमा आपणे आगळ જોઈએ। હવે આ વિડિયોમાં પ્રકરણની શરૂઆત કરતા પહેલા હું તમારી સમક્ષ કેટલાક બીજ રજૂ કરું છું, તો એ બીજ કયું છે એ તમારે ઓળખવાનું છે। ઓકે, રેડી છો? તો ચાલો આપણે બીજ જોઈએ। ચાલો બીજ ઓળખીએ। તો પહેલું બીજ કયું છે જુઓ, તો વિચારો આવું બીજ કોનું હોય? આ તો બાજરી છે। હા, આ બાજરીનું બીજ છે। આ કયું બીજ છે મને તો નથી ખબર, તમને ખબર છે? હા ટીચર, મને ખબર છે, આ ઘઉં છે। ઓહો, હા આ તો ઘઉં છે। હવે કહો આ કયું બીજ છે? જુવાર। અરે હા, આ જુવાર છે। આ કયું બીજ છે તમે ઓળખો છો? આ બીજને ઓળખી બતાવો તો। ટીચર, મને ખબર છે, ખબર છે, આ તો મકાઈ છે, મકાઈ। શું આ મકાઈ છે? હા ટીચર, અમે ખાધી છે, આ મકાઈ જ છે। હા, આ તો સાચી મકાઈ છે। અરે વાહ, તમને તો બીજ ખૂબ સરસ રીતે ઓળખતા આવડે છે। ચાલો હવે આપણે આગળ અભ્યાસ કરીએ। સમય બદલાયો, વર્ષો ગયા, ગામમાં ઘણા બદલાવ આવતા ગયા। અમુક જગ્યાએ નહેર દ્વારા પાણી આવી ગયું। ખૂબ દૂર નદી ઉપર બંધ બાંધીને તે પાણી નહેર દ્વારા દૂર દૂર સુધી પહોંચાડવામાં આવતું। તો અત્યારે સમય બદલાયો છે। આપણે આ પ્રકરણના પહેલા ભાગમાં જોયું હતું કે કઈ રીતે ગામના લોકો એકબીજા સાથે મળીને ખેતી કરતા હતા, કામ કરતા હતા, તહેવારોની ઉજવણી કરતા હતા। પણ હવે સમય બદલાઈ ગયો છે, ઘણા વર્ષો થઈ ગયા, અને તમને ખબર હોય તો અત્યારે નહેર દ્વારા ખેતર ખેતરોમાં પાણી પહોંચાડવામાં આવે છે, નદી પર બંધ બાંધવામાં આવે છે અને એ બંધ દ્વારા નહેરમાં પાણી આવે છે। પછી વીજળી પણ આવી, સરસ। અત્યારે તો આપણે વીજળીની કોઈ અછત નથી, આપણે ગમે ત્યારે વીજળીનો ઉપયોગ કરીએ છીએ। તો ત્યાર પછી વીજળી પણ આવી ગઈ। સ્વિચ પારો એટલે અજવાળું જ અજવાળું આવે છે ને, અજવાળું। હા, આપણે ફક્ત એક સ્વિચ પારીએ એટલે અજવાળું આવી જાય, એક સ્વિચ પારીએ એટલે એસી ચાલુ થઈ જાય, તો આ વીજળીનો કમાલ છે। હવે ખેડૂતો ઘઉં અને કપાસ જેવા પાક લેવા લાગ્યા, કારણ કે બજારમાં તેનો ભાવ સારો મળતો હતો, એટલે બીજા પાક બાજરી, જુવાર અને શાકભાજી વાવવાનું બંધ કરી દીધું। હવે તો ખેડૂતો બીજ પણ બજારમાંથી ખરીદીને લાવે છે। લોકો કહે છે કે આ નવું બીજ છે, ઉત્પાદન સારું થાય છે, એટલે જૂના બીજ રાખવાની કોઈ જરૂર નથી। આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે દાનજીભાઈ હતા, તે જેવો પાક થાય એમાંથી થોડા બીજ આગલા વર્ષ માટે રહેવા દેતા હતા, પરંતુ અત્યારે સમય બદલાઈ ગયો છે। તો આપણે અત્યારે જોયું, પહેલાંના સમયમાં તો બીજ રાખતા હતા, પરંતુ અત્યારના સમયમાં બીજ રાખવાની જરૂર નથી, કારણ કે એ બીજ આપણને ખરીદીને મળી રહે છે। પહેલાંના સમયમાં અનાજ, કઠોળ અને શાકભાજી બધું જ વાવતા હતા, પરંતુ અત્યારે જોઈએ તો ફક્ત ઘઉં અને કપાસની વાવણી થાય છે, કારણ કે એનો ભાવ બજારમાં સારો મળે છે, તેથી હવે શાકભાજી કે કઠોળ વાવતા ઓછા થઈ ગયા છે। અત્યારે લોકો કહે છે કે આ નવો બીજ છે, તેનાથી ઉત્પાદન સારું થશે, હવે જૂના બીજ રાખવાની કોઈ જરૂર નથી। હવે ગામના લોકો સાથે મળીને રાંધીને કોઈ ખાસ દિવસો પર જ સાથે જમતા હતા। જ્યારે તેઓ સાથે જમતા, તેઓ જૂના દિવસો યાદ કરતા કે તે સમયે ખેતરના તાજા શાકભાજી અને અનાજમાંથી બનતો ખોરાક કેવો સ્વાદિષ્ટ હતો, જ્યારે બીજ જ બદલાઈ ગયા તો ખોરાક તેવો સ્વાદ કેવી રીતે રહે। તો હવે કહે છે કે ગામના લોકો પણ રાંધીને કોઈ ખાસ પ્રસંગ હોય તો જ સાથે મળે છે, અને જ્યારે પણ તેઓ સાથે જમવા બેસતા હોય ત્યારે જૂની યાદો તાજી કરે છે। તેઓ કહે છે કે પહેલાંના સમયમાં ખેતરમાંથી તાજું શાકભાજી
તોડતા અને તેની રસોઈ બનાવીને ખાતા હતા અને તેનો સ્વાદ કંઈક અલગ જ હતો. અને કહે છે કે જ્યારે બીજ જ બદલાઈ ગયા હોય તો પછી સ્વાદ ક્યાંથી આવે? તો તમે પણ વિચારો કે અત્યારે આપણે જે ખાઈ રહ્યા છીએ તો એ આપણને સ્વાદિષ્ટ લાગતું નથી, પરંતુ પહેલાંના સમયના જે બીજ હતા તેનું જે ઉત્પાદન થતું હતું એનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. દામજીભાઈ હવે વૃદ્ધ થઈ ગયા છે. તેમનો પુત્ર હસમુખ ખેતર અને પરિવારનું ધ્યાન રાખે છે. હસમુખ ખેતી દ્વારા ખૂબ જ પૈસા કમાય છે. તેણે જૂનું ઘર ફરી નવું બનાવડાવ્યું. તેણે ખેતી માટે નવા નવા યંત્રો ખરીદ્યા. હવે આપણે દામજીભાઈની વાત કરી હતી તો તેનો દીકરો હતો હસમુખ. એ મોટો થઈ ગયો અને તે તેના પરિવારને સાચવી રહ્યો છે અને તે જ ખેતી કરી રહ્યો છે, કારણ કે દામજીભાઈ તો વૃદ્ધ થઈ ગયા હતા અને તેણે જે જૂનું ઘર હતું એની જગ્યાએ નવું ઘર પણ બનાવી દીધું અને ખેતીમાં તે નવા નવા યંત્રો પણ તેણે લાવી દીધા. કૂવામાંથી પાણી કરવામાં મોટર પંપ લગાવ્યો. શહેરમાં જવા આવવા માટે મોટરસાઇકલ ખરીદી. ખેતર ખેડવા માટે ટ્રેક્ટર વસાવ્યું. બળદોને જે કામ કરતા ઘણા દિવસ લાગતા તે કામ ટ્રેક્ટર એક જ દિવસમાં કરી શકે છે. અત્યારે કંઈક આવી જ પરિસ્થિતિ આપણે ત્યાં છે કે જ્યાં ખેતી થતી હોય ત્યાં આવા બધા સાધનો હોય છે, જેમ કે કૂવામાંથી પાણી કાઢવું હોય તો મોટર રાખવામાં આવે છે. ત્યાર પછી ખેતર ખેડવા માટે પહેલાં બળદનો ઉપયોગ થતો હતો કે જેમાં ઘણી વાર લાગતી હતી, પરંતુ અત્યારે આપણે એક જ ટ્રેક્ટરને આધારે આખું ખેતર એક જ દિવસમાં આપણે ખેડી શકીએ છીએ. તો આ પ્રકારના યંત્રોનો પણ ઉપયોગ થયો. હસમુખ કહે છે, અમે ખેતી સમજી વિચારીને કરીએ છીએ. અમે ખેતરમાં એ જ ઉગાડીએ છીએ જેના ભાવ બજારમાં સારા મળતા હોય. ખેતીમાં થતા નફાથી અમારું જીવન ધોરણ સુધરે છે. અમે ધીમે ધીમે પ્રગતિ તરફ આગળ વધીએ છીએ. પહેલાંના જમાનામાં એવું જોવામાં ન આવતું હતું કે આ શાકભાજીનો ભાવ આપણને મળશે કે નહીં મળશે, પણ અત્યારે હસમુખ કહે છે કે અમે એવા જ શાકભાજી ઉગાડીએ છીએ કે જેનો ભાવ બજારમાં વધારે હોય છે, કે જેથી એમાંથી જે અમને પૈસા મળે એનાથી અમારું જીવનધોરણ સુધરે, એટલે કે અમને વધારે પૈસા મળે અને અમે સારી એવી લાઈફ જીવી શકીએ અને અમે ધીમે ધીમે પ્રગતિ તરફ આગળ વધીએ. લાકડાની પેટીમાં ભૂલાઈને પડેલા મને અને બીજા બીજને શંકા હતી, શું આ પ્રગતિ છે? જુઓ, આપણને તો બીજ જ કહે છે ને વાર્તા. હા, એ આપણને પરિચય કરાવે છે. તો તે કહે છે કે લાકડાની પેટીમાં પડેલા જે બીજ હતા અને હું અને જે બીજા બીજ હતા તેઓને હવે શંકા થાય છે, એટલે કે ડાઉટ જાય છે કે શું આ પ્રગતિ છે. તો તેઓને વિચાર આવે છે. અમે તો વિચારતા જ રહી ગયા, આ કેવી પ્રગતિ? તો તેઓ વિચારતા જ રહે છે કે આ કેવી પ્રગતિ થઈ. અમને અને બળદોને સાવ નક્કામાં કરી દીધા. હવે ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છે એટલે અમારી કોઈ જરૂર નથી. તો તે કહે છે કે હવે તો ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું તો બળદની જરૂર ના પડે, તો હવે અમારી શી જરૂર છે? સાથે ખેતરમાં કામ કરતા લોકો પણ બેરોજગાર થઈ ગયા. તેઓ કયું કામ કરીને પૈસા કમાશે? તેઓ સેના પર જીવશે? પહેલાંના સમયમાં બીજ વાવવા માટે પણ લોકોની જરૂર પડતી, વાવણી કરવા માટે પણ લોકોની જરૂર પડતી, નકામું ઘાસ કાઢવા માટે પણ લોકોની જરૂર પડતી હતી અને બળદ ચલાવવા માટે પણ લોકોની જરૂર પડતી હતી. તો એ લોકોને કામ ક્યાંથી મળશે? જો આ રીતે આપણે ટ્રેક્ટર કે બીજા યંત્રોનો ઉપયોગ કરીશું કે જેમાં માણસને જરૂર ના પડે તો તેઓ કેવી રીતે પૈસા કમાશે? તો એના પરથી આપણે કહી શકીએ કે હા, બીજ કહે છે ને કે આ કેવી પ્રગતિ, તો આ પણ એક વિચાર કરવો જોઈએ. તો સેના પર જીવશે, એટલે કે આવી રીતે યંત્રોનો જ ઉપયોગ કરીશું તો જે બીજા લોકો પોતાના હાથથી કામ કરતા હતા તેઓને પૈસા ક્યાંથી મળશે? તો આવો વિચાર બીજ કરે છે. તો હવે આપણે થોડા પ્રશ્નોની ચર્ચા કરીએ. બાજરીના બીજે દામજીભાઈ અને હસમુખની ખેતી કરવાની પદ્ધતિમાં તફાવત જોયો, જેમ કે સિંચાઈ, ખેતર ખેડવું વગેરે. આ તફાવત કયા હતા? તો બાજરીનો બીજ આપણને અત્યાર સુધી પરિચય આપે છે. તો તે કહે છે કે દામજીભાઈ અને હસમુખભાઈ, દામજીભાઈનો દીકરો હસમુખભાઈ, આ બંનેની ખેતી કરવાની પદ્ધતિ અલગ અલગ હતી.
તો તમારે પણ એ રીતના તફાવત હવે શોધવાના છે કે હવે પછી આમાં બીજા કયા તફાવત આપણને જોવા મળ્યા. ત્યાર પછી હસમુખ કહેતો, ખેતરમાંથી થયેલા નફાથી અમે પ્રગતિ કરી શકીએ છીએ. પ્રગતિથી તમે શું સમજ્યા? તો આપણી સમક્ષ હસમુખભાઈએ યંત્રોનો ઉપયોગ કરીને એક પ્રગતિ થઈ છે એવું કહ્યું છે. પણ બીજ આપણને એમ કહે છે કે આવી કેવી પ્રગતિ? બીજ વિશે પણ આપણે વાત કરી કે તે કહે છે કે અત્યારે જે યંત્રોનો ઉપયોગ થાય છે, પહેલાંના સમયમાં લોકોનો ઉપયોગ થતો હતો અને એનામાં તે લોકોને પૈસા મળતા હતા. હવે જો આપણે યંત્રોનો ઉપયોગ કરીશું તો તેઓ પૈસા ક્યાંથી કમાશે? તો આ પ્રમાણે પ્રગતિમાં તમે શું સમજ્યા તો એનો પણ વિચાર મારે કરવાનો છે. હવે પછી આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે.